નમસ્કાર દીદી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે 26 માર્ચ 2021 રોજ નાતી મહત્વના પ્રશ્નો તેમાં આપણે ચર્ચા કરીએ. નાસાના જેટ પ્રપલ્શન લેબોરેટરીના સંશોધકો દ્વારા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં શોધાયેલા નવા બેક્ટેરિયાનું નામ કયા ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવશે? જેપીએલ એટલે કે જેટ પ્રપલ્શન લેબોરેટરી કે જે નાસાના આ સંશોધકો દ્વારા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં જે નવા બેક્ટેરિયા શોધાયા છે તે નવા શોધાયેલા બેક્ટેરિયા એ આપણા એક ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવશે. તે ભારતીય વૈજ્ઞાનિક કયા છે? તો ડોક્ટર સૈયદ અજમલ ખાન, તેના નામ પરથી નવા શોધાયેલા બેક્ટેરિયાનું નામ રાખવામાં આવશે. નાસાના જેટ પ્રપલ્શન લેબોરેટરીના સંશોધકો દ્વારા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન એટલે કે ISS માંથી એકત્રિત કરવામાં આવેલા નમૂનામાં બેક્ટેરિયાની એક નવી પ્રજાતિ મળી આવી છે. અને જે નવી પ્રજાતિ મળી આવી છે તે પૈકીના કુલ કેટલા બેક્ટેરિયા મળી આવ્યા છે? કુલ 4 બેક્ટેરિયા મળી આવે છે. તો આ બેક્ટેરિયા મેથોલોબેક્ટરોસિસ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અને આ જે બેક્ટેરિયા છે આ બેક્ટેરિયા તેમાંથી એક બેક્ટેરિયા એટલે કે મેથોલોરુબ્રમ રોડેસિયનમ કે જે પહેલાંથી જ એને શોધી લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 3 બેક્ટેરિયા છે એકદમ નવા છે. કુલ કેટલા શોધાય છે? જે બેક્ટેરિયાની પ્રજાતિ શોધવામાં આવી છે કુલ 4 શોધવામાં આવી છે. એકનું નામ ઓલરેડી રાખી દેવામાં આવ્યું હતું એટલે કે એને શોધી કાઢવામાં આવ્યા હતા. બાકીના 3 છે એ એકદમ નવા છે. અને નવા બેક્ટેરિયા છે એમાંના એક બેક્ટેરિયાનું નામ એટલે કે નવા શોધાયેલા એક બેક્ટેરિયા એનું નામ ભારતના જૈવ વિવિધતા વૈજ્ઞાનિક ડોક્ટર સૈયદ અજમલ ખાન તેમના નામ પરથી મેથોલોબ્રમ અજમલી નામ રાખવામાં આવશે. આપણા માટે આ ખૂબ મહત્વની બાબત છે અને એક્ઝામની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ આપણા માટે ખૂબ મહત્વનું છે, કારણ કે ઇન્ટરનેશનલ લેવલ પરનું જે આ સ્પેસ સ્ટેશન છે એટલે કે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન તેમાં આપણા ભારતીય એક વૈજ્ઞાનિકના નામ પરથી જે અવકાશમાં બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનું નામ ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવે છે. જો આ અંતરિક્ષ સ્ટેશનમાં જે નવા બેક્ટેરિયા મળી આવ્યા છે એ બેક્ટેરિયા છોડની એના વિકાસ માટે પણ મદદ છે, એટલે કે જે પણ છોડ ઉગાડવામાં આવશે તેના મદદ માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. સાથે સાથે જે પણ છોડ છે છોડમાં કોઈ રોગ આવતો હોય તો એ રોગને લડવા માટે પણ ખૂબ મહત્વનું એમાં યોગદાન આપશે. એટલે કે સંશોધનોનું એવું કહેવું છે કે આ બેક્ટેરિયા એ અંતરિક્ષમાં પાક ઉગાડવા માટે પણ ઘણા મદદરૂપ સાબિત થશે. વિશ્વની પ્રથમ શિપ ટનલ કયા દેશમાં બનાવવામાં આવશે? વિશ્વની પ્રથમ શિપ ટનલ બનાવવામાં આવશે. આ શિપ ટનલ એ ક્યાં બનાવવામાં આવશે? તો બનાવવામાં આવશે નોર્વે ખાતે. નોર્વેન કોસ્ટલ એડમિનિસ્ટ્રેશનને વિશ્વની પ્રથમ શિપ ટનલના નિર્માણનું કામ શરૂ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. આ ટનલ સ્ટેડ શિપ ટનલ તરીકે ઓળખાશે કે જે ઉત્તર પશ્ચિમ નોર્વેના માઉન્ટેનસ સ્ટેડેવ પેનેસ્યુલામાં બનાવવામાં આવશે. એક્ઝેક્ટ ક્યાં બનાવવામાં આવશે? તો આપણો આંસર થશે માઉન્ટેનસ સ્ટેડેવ પેનેસ્યુલામાં એને બનાવવામાં આવશે. આ ટનલ વિશે વાત કરીએ તો આ ટનલ 1.7 કિલોમીટરની આ ટનલ કે જેનું 1600 ટન સુધીના શિપ એનું સંચાલન કરી શકશે. ઊંચાઈ 49 મીટર અને પહોળાઈ 36 મીટરની આ ટનલ બનશે. આ શિપ ટનલમાં નિર્માણ માટે અંદાજિત 2.8 અબજ નોર્વેજિયન ક્રોનનો ખર્ચ થશે. જો અહીંયા આ જે બાંધકામ છે એ બાંધકામ લગભગ 2022માં શરૂ થશે અને 3 થી 4 વર્ષના સમયમાં આ બાંધકામ પરિપૂર્ણ થશે. નોર્વેનું ચલણ કયું છે? નોર્વેજિયન ક્રોન છે. અને તેની કેપિટલ કયું છે? એની કેપિટલ છે ઓસ્લો. કયા ભારતીય અમેરિકન ડોક્ટરની નિમણૂક તાજેતરમાં યુએસ સર્જન જનરલ તરીકે કરવામાં આવી? અમેરિકામાં યુએસ એટલે કે અમેરિકા એટલે કે યુનાઇટેડ સ્ટેટ સર્જન જનરલ તરીકે આપણા કયા એક ભારતીય અમેરિકન ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે? તો આપણો આન્સર છે ડોક્ટર વિવેક મૂર્તિ એમને યુએસ સર્જન જનરલ તરીકે એની નિમણૂક આપવામાં આવી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેન એડમિનિસ્ટ્રેશન દ્વારા યુએસ સર્જન જનરલ તરીકે ભારતીય અમેરિકન ડોક્ટર એવા વિવેક મૂર્તિની નિમણૂક કરવામાં આવી છે. ડોક્ટર વિવેક મૂર્તિ આ બીજી વખત અમેરિકાના સર્જન જનરલ પદ પર કામ કરશે. જો આ પહેલાં પણ તેમણે યુએસ સર્જન જનરલ તરીકે ડોક્ટર વિવેક મૂર્તિની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે ઓબામાના સમયગાળામાં 2011ના વર્ષમાં એની નિમણૂક કરવામાં આવી હતી અને હવે ફરીથી પાછી નિમણૂક કરવામાં આવી છે. જો કે એના માટે યુએસ સેનેટમાં જ્યારે એના વિશે પ્રસ્તાવ થયો તો એના માટે 57 વોટ મળ્યા હતા અને તેના વિરુદ્ધમાં 43 મત મળ્યા હતા, એટલે કે આપણા અમેરિકન ભારતીય અમેરિકન વ્યક્તિ છે એમની જીત થઈ હતી. જો કે
વર્ષ 2011માં નિમણૂક થઈ હતી ઓબામા સરકાર દ્વારા, અને વર્ષ 2017માં જ્યારે ડોનાલ્ડ સાહેબ આવ્યા, ડોનાલ્ડ ટ્રમ્પ, તો એમણે આપણા ભારતીય વ્યક્તિને એમને પદ પરથી એને છૂટા કર્યા હતા, અને ફરીથી પાછા જો બિડેન એમણે પાછા ફરીથી પાછા પદ પર એમને રાખ્યા છે. કયા કેન્દ્ર શાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્યમંત્રીના અધિકારો સ્પષ્ટ કરતા બિલને સંસદના બંને સદનમાં તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે? હવે એક એવો કેન્દ્ર શાસિત પ્રદેશ કે જેમાં લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્યમંત્રી વચ્ચે ઘણી બધી વખત આ રીતે કોઈ ને કોઈ રીતે એવી બબાલ થતી અથવા એવી મતભેદ થતા કે જેના કારણે બહુ બધા એના એવું કહી શકાય કે એ કેન્દ્ર શાસિત પ્રદેશોનો વિકાસ પણ અટકી રહેતો હતો, સરકારનું કામ પણ અટકતું હતું, સુપ્રીમ કોર્ટ પણ એમાં ઘણી બધી વખત દખલગીરી કરી ચૂકી છે, અને હવે એને ફાઇનલી બિલ એક પસાર કરવામાં આવ્યું છે કે જેમાં લેફ્ટનન્ટ ગવર્નરનો રોલ શું રહેશે અને મુખ્યમંત્રીનો રોલ શું રહેશે એને સ્પષ્ટ કરતું એક બિલ સંસદના બંને ગૃહમાંથી મંજૂર થઈ કરી દેવામાં આવ્યું છે. અને આઈ થિંક તમને આન્સર મળી ગયો છે, આન્સર છે દિલ્હી. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમને એક ઇન્ફોર્મેશન આપીશ કે શું તમે દોડ માટે તૈયાર છો? અગર તમે તૈયાર છો અને હજુ પણ તમારે કંઈક વધારે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે તો ગાંધીનગર ખાતે બુકબર્ડ દ્વારા આયોજિત રનિંગ પ્રેક્ટિસ માટેનો એક આપણે 30 દિવસનો માર્ગદર્શન પ્રોગ્રામ રાખ્યો છે, જે બિલકુલ ફ્રી છે. પરંતુ કન્ડિશન એ છે કે જે ડિસિપ્લિનમાં રહેશે એવા વ્યક્તિઓની જ આપણે જરૂર છે, જે સામેથી કહેશે કે ના સાહેબ આવી રીતે નહીં, આવી રીતે દોડાવો, આવી રીતે નહીં, આવી રીતે દોડાવો. આપણા માટે જે કોચ છે એ કોચ ઘણું બધું પ્રેક્ટિસ ધરાવે છે, અનુભવ ધરાવે છે, અને અનુભવને આધારે ઘણા બધા વિદ્યાર્થીઓ એમના થકી પાસ થયા છે. તો એ જે પણ કહેશે, જે પણ કરાવશે, એ પ્રકારે તમે રેડી છો તો મોસ્ટ વેલકમ. ગાંધીનગર ખાતે એક્ઝેક્ટ એડ્રેસ પણ તમને સમજાવીશ ક્યાં આવવાનું છે. તો પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ અને પીઆઈ માટે જે ફિઝિકલ લેવાનાર છે, તો ફિઝિકલની તૈયારી માટે આપણે રીડિંગ તો કર્યું જ છે, તો ફિઝિકલી પણ આપણે ફિટ હોવા જોઈએ, ફિઝિકલ રનિંગ કરવું પડશે. પીએ માટે અલગ પ્રકારની વ્યવસ્થા કરી છે, કારણ કે પીએને માત્ર ને માત્ર 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવાનું છે, એને એક્સ્ટ્રા કોઈ માર્ક્સ મળવા પાત્ર નથી. જ્યારે પીએસઆઈ, એએસઆઈ અને કોન્સ્ટેબલ છે તો એમને 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવાનું છે, બટ કન્ડિશન એવી છે કે તમે જેટલું વહેલા પૂરું કરશો એટલા માર્ક્સ વધારે મળશે. તો એના માટે વધારે કંઈક સ્પ્રિન્ટ કરવી પડતી હોય અથવા તો વધારે પ્રકારે કઈ રીતે પ્રેક્ટિસ કરવી એનું અલગથી આયોજન કરશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો જે ગાંધીનગર ખાતે છે, તો એવા વિદ્યાર્થી માટે ગાંધીનગરમાં પ્લાનિંગ કર્યું છે, અને જે વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર નથી અથવા તો ગાંધીનગરથી દૂર છે, તો એવા વિદ્યાર્થીઓ યુટ્યુબ પર, એટલે કે આપણી બુકબર્ડની જે યુટ્યુબ ચેનલ છે એના પર નિઃશુલ્ક માર્ગદર્શન બુકબર્ડની યુટ્યુબ ચેનલ પર મળતા રહેશે, જેવી રીતે તમે ગઈકાલે વિડીયો જોયો હતો. હવે જે આપણે મહેશ સાહેબ જે પણ કેટેગરી સમજાવી છે, 3 કેટેગરી, અગેન તમને રિપીટ કરું છું કે કેટેગરી એ, કેટેગરી બી અને કેટેગરી સી. કેટેગરી એમાં 2 મહિના અથવા તો એનાથી વધારે પ્રેક્ટિસ કરતા હોય એવા ઉમેદવારો હશે, કેટેગરી બીમાં 1 મહિનો કે એનાથી વધારે પ્રેક્ટિસ સમયથી પ્રેક્ટિસ કરતા હોય એવા ઉમેદવારો હશે, અને કેટેગરી સી એટલે કે હવે પ્રેક્ટિસ શરૂ કરી છે, આજથી પ્રેક્ટિસ શરૂ કરી છે, તો એવા અલગ અલગ 3 કેટેગરી છે. એટલે તમે તમારા વિદ્યાર્થી સાથે આવતા હોય તો અલગ અલગ કેટેગરીમાં જોડાઈ જજો, કારણ કે કદાચ તમારો કોઈ વિદ્યાર્થી હશે એમને કીધું નહીં હોય અને એ તમને હિડનમાં રહીને અથવા તમને કયા વગર 2 મહિનાથી પ્રેક્ટિસ કરતો હશે, તમને અંધારામાં રાખીને અથવા 1 મહિનાથી પ્રેક્ટિસ કરતો હશે ને કહે છે કે હવે આ પર આજે ચાલુ કરીએ, અને એ તમને તમારી કેટેગરીમાં લઈ જશે ને તમને પ્રેક્ટિસ કરતા રોકી પાડશે અથવા તમારા પગને તોડી નાખશે. એના કરતાં બેટર છે તમે આજે તૈયારી કરો છો તો કેટેગરી સીમાં જોડાઈ જાઓ. જે વિદ્યાર્થી 1 મહિનાથી વધારે સમયથી પ્રેક્ટિસ કરે છે એક બી કેટેગરીમાં, અને 2 મહિના અથવા 2 મહિનાથી વધારે સમયથી પ્રેક્ટિસ કરે છે એના માટે કેટેગરી ઈમાં જોડાઈ જાઓ, અને તેના માટે તમે સંપૂર્ણ તૈયાર બની જાઓ. 5 કિલોમીટર રનિંગ આપણે ખૂબ ઓછા સમયમાં પૂરું કરવું છે, તો એના માટે રનિંગ પ્રેક્ટિસ પ્રોગ્રામ જે ખાસ પીએસઆઈ, એસઆઈ, કોન્સ્ટેબલ અને પીઆઈ પીએ માટે છે, તો ગવર્મેન્ટ કોલેજ સેક્ટર 15 ખાતે ગાંધીનગરમાં 26 માર્ચ 2021 શુક્રવાર આજ રોજથી 6:45 સવારના 6:45 કલાકે પહોંચી જાઓ. વધારે વિગત માટે તમે કોલ કરી શકો 7575878661 પર તમે કોલ કરી શકો છો, બટ સવારમાં તમારે આ સેન્ટર પર પહોંચી જવાનું છે. 6:45 શાર્પ 6:45 AM તમારે ત્યાં પહોંચી જવાનું છે, જેમાં બિલકુલ ફ્રી તમને માર્ગદર્શન આપવામાં આવશે, જરૂરી દરેક ઇન્ફોર્મેશન તમને આપવામાં આવશે. પીએસઆઈ, એસઆઈ, કોન્સ્ટેબલ અને પીઆઈ માટે જે તૈયારી કરતા હોય એવા ઉમેદવારોએ સ્પેશિયલી સાહેબને મળવાનું છે અને કહેવાનું છે કે હું પીઆઈ માટે છું. તો તમારું જે શેડ્યુલ બનાવ્યું છે એ તમારું શેડ્યુલ અલગથી તમને રાખવામાં આવશે, કારણ કે તમારે માત્ર પીઆઈની જે પ્રેક્ટિસ કરે છે એમને માત્ર ને માત્ર 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવાનું છે, જ્યારે અન્ય જે કેન્ડિડેટ છે પીએસઆઈ, એસઆઈ અને કોન્સ્ટેબલ એમણે મેક્સિમમ એવી તૈયારી રાખવાની છે, તો એવી ટ્રાય કરવાની છે કે સ્કોર વધારે મેક્સિમમ સ્કોર લાવી શકે, એટલે કે મિનિમમ સમયમાં મેક્સિમમ આઉટપુટ
આપી શકાય. ચલો મિત્રો, તો એના માટે તમે તૈયાર રહેજો. ચલો આગળ આપણે વાત કરતા હતા કે કયા એક એવું કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જેમાં મુખ્યમંત્રી અને તેના લેફ્ટનન્ટ ગવર્નર બંનેને એના અધિકારો સ્પષ્ટ કરતા બિલને સંસદમાંથી મંજૂરી મળી ગઈ છે. તો આપણો આન્સર તો એ દિલ્હી. તાજેતરમાં દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્યમંત્રીના અધિકારો સ્પષ્ટ કરતા બિલને સંસદના બંને સદનમાંથી મંજૂરી મળી ગઈ છે. બંને સંસદ એટલે કે લોકસભામાંથી અને રાજ્યસભામાંથી મંજૂરી મળી ગઈ છે. રાજ્યસભાએ ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી બિલ સંશોધિત બિલ 2021ને મંજૂરી આપી દીધી છે. આ અગાઉ બિલ લોકસભામાં પસાર થઈ ચૂક્યું હતું. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ હવે આ બિલ છે એ કાયદો બને છે. જ્યારે પણ કોઈ બિલ બનતું હોય જે શરૂઆતમાં લાવવામાં આવે ત્યારે બિલ તરીકે લાવવામાં આવતું હોય છે. જ્યારે રાષ્ટ્રપતિને સિગ્નેચર કરી આપે છે તો એને કાયદોનું સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે. આ બિલમાં દિલ્હી ગવર્મેન્ટ એટલે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર એમ કહેવામાં આવ્યું છે. આપણા માટે ખાસ મહત્વનું છે, જો એક્ઝામમાં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકે દિલ્હીમાં ગવર્મેન્ટ એટલે શું અથવા તો દિલ્હીમાં ગવર્મેન્ટ એટલે કોણ, તો ખાસ યાદ રાખજો. અત્યાર સુધી આપણે એવું જ કહીએ છીએ ને કે ગવર્મેન્ટ એટલે કોણ, તો ગવર્મેન્ટ એટલે કે મંત્રીમંડળ, મંત્રી અથવા તો વડાપ્રધાન, મંત્રીમંડળ જે પણ આપણે કહીએ તે. બટ અહીંયા શું કહેજું કે આ બિલમાં દિલ્હી ગવર્મેન્ટ એટલે કોણ, તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર. એટલે સત્તા હવે કોની પાસે વધારે છે, લેફ્ટનન્ટ ગવર્નર પાસે સત્તા વધારે છે. ઇનશોર્ટ એવું કહીએ કે દિલ્હી એકમાત્ર એવું કેન્દ્ર શાસિત પ્રદેશ કે ત્યાંની સત્તા મુખ્યમંત્રી પાસે ઓછી છે. કારણ કે પુડુચેરી અને દિલ્હી બે જ એવા સેન્ટર છે કે જે પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં વોટ આપી શકે છે. આ પણ વસ્તુ ખાસ યાદ રાખજો. જોકે અગાઉ સુપ્રીમ કોર્ટે 2018 અને 2019માં પોતાના ચુકાદાઓ આપ્યા હતા અને લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હી સરકારની ભૂમિકાઓ અને અધિકાર ક્ષેત્રો કયા કયા હોવા જોઈએ એના બાબતે પણ સ્પષ્ટતા કરી હતી. હવે ખાસ યાદ રાખજો કે દિલ્હી ગવર્મેન્ટ એટલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર. આ બિલ અંતર્ગત લેફ્ટનન્ટ ગવર્નરનું અધિકાર ક્ષેત્ર ખૂબ વિસ્તૃત થઈ ગયું છે. બિલની જોગવાઈ પ્રમાણે વાત કરીએ તો રાજ્ય કેબિનેટ એટલે કે રાજ્ય કેબિનેટ એટલે કે દિલ્હીની કેબિનેટ કે સરકાર કોઈ પણ નિર્ણય લાગુ કરતા પહેલા લેફ્ટનન્ટ ગવર્નરનો અભિપ્રાય લેશે અને લેફ્ટનન્ટ ગવર્નરને તેના તમામ નિર્ણયો, પ્રસ્તાવો અને એજન્ડાની જાણકારી આપવી પડશે. જો લેફ્ટનન્ટ ગવર્નર અને મંત્રી પરિષદ વચ્ચે કોઈ મુદ્દે મતભેદ થાય તો લેફ્ટનન્ટ ગવર્નર એ મુદ્દાને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેશે. એટલે કે સંપૂર્ણ સત્તા હવે કોની પાસે છે, સંપૂર્ણ સત્તા હવે આવી ગઈ છે લેફ્ટનન્ટ ગવર્નર પાસે. એટલે કે અરવિંદ કેજરીવાલ પાસે સત્તા બહુ ઓછી રહેશે, સીમિત રહેશે. લેફ્ટનન્ટ ગવર્નર વિધાનસભામાં પાસ એવા કોઈ પણ બિલને મંજૂરી નહીં આપે જે વિધાન મંડળના શક્તિ ક્ષેત્રની બહાર હોય. તો આવી દરેક વસ્તુ એ રાષ્ટ્રપતિની વિચારણા માટે રિઝર્વ રાખી શકે છે લેફ્ટનન્ટ ગવર્નર. જોકે પહેલાથી જ દિલ્હીમાં પબ્લિક વેલફેર, એસીઆઈ, પોલીસ અને પબ્લિક વેલફેર, પોલીસ અને લેન્ડ, જમીન રેકોર્ડ, આ બધી વસ્તુ કોની પાસે છે, કેન્દ્ર સરકાર પાસે છે. બિલ પ્રમાણે દિલ્હી વિધાનસભા પોતે કે તેની કોઈ કમિટી એવો નિયમ નહીં બનાવે કે જે તેને દૈનિક પ્રશાસનની ગતિવિધિઓ પર વિચાર કરવા કે કોઈ વહીવટી નિર્ણયની તપાસ કરવા અધિકાર આપે. એટલે કે ઇન શોર્ટ દરેક વસ્તુ હવે કેન્દ્ર પાસે લઈ લેવામાં આવ્યું છે. એટલે કે એના રાષ્ટ્રપતિના એજન્ટ તરીકે જેને કામ આપણે કહીએ છીએ તે વ્યક્તિ એટલે લેફ્ટનન્ટ ગવર્નર અથવા તો રાજ્યપાલ. પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે દિલ્હી, તે આપણે કહીએ છીએ લેફ્ટનન્ટ ગવર્નર. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આગામી 5 વર્ષમાં 22 રાજ્યોના કેટલા સ્થળોએ નેશનલ હાઈવે પર મુસાફરો માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ ઊભી કરવામાં આવશે? તો નહાય, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેના દ્વારા 600 એવા સેન્ટરો છે અથવા તો એવી જગ્યાઓ છે કે જે 22 રાજ્યોમાં આ કુલ એવી વિશ્વ કક્ષાની જે સુવિધાઓ છે એ મુસાફરો માટે અવેલેબલ કરવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આગામી 5 વર્ષમાં 22 રાજ્યોમાં 600 સ્થળોએ નેશનલ હાઈવે પર મુસાફરો માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. વર્ષ 2021-22માં કુલ 130 જગ્યાઓ પૈકીના 120 જગ્યાએ મુસાફરો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સૂચિત યોજના હેઠળ હાલમાં કાર્યરત અને નવા બંધાનારા નેશનલ હાઈવે પર પ્રતિ 30-50 કિલોમીટરના અંતરે મુસાફરો માટે આવી ખાસ સુવિધાઓ ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એ સુવિધાઓ પૈકી ઘણી બધી સુવિધાઓ હશે અને આ સુવિધાઓમાં અનેક સ્થળોએ ઇંધણની સુવિધા, ઇલેક્ટ્રિક ચાર્જિંગની સુવિધા, ફૂડ કોર્ટ, એટીએમ, શૌચાલય અને સ્વચ્છતા ગૃહો, છોકરાઓ માટે રમતગમત સાધનો, દવાખાનું અને સ્થાનિક હસ્તકળા વેચાણ કેન્દ્રો જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. જે ટ્રક ડ્રાઈવરો છે તો ટ્રક ડ્રાઈવરોની ખાસ પ્રકારની જરૂરિયાતો ધ્યાનમાં લઈને ટ્રક અને ટ્રેલરો માટે પાર્કિંગ વ્યવસ્થા, ઓટો વર્કશોપ, ટ્રક ડ્રાઈવરો માટે આરામગૃહો, શૌચાલય આવી દરેક પ્રકારની વ્યવસ્થા પણ એના માટે ઊભી કરવામાં આવશે. અને આ સુવિધા એ લગભગ 3000 હેક્ટરથી વધુ જમીનમાં વિકસાવવામાં આવશે.
જો કે આપણે હાલમાં વાત કરીએ તો નહાય NHAI નહાય એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ કઈ રીતે ચલાવે છે પીપીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે એને આ પ્રકારની સુવિધા પૂરી પાડી રહ્યું છે હાલમાં. શ્રીલંકાએ કયા દેશ સાથે 3 વર્ષ માટે $1.5 બિલિયન ની કરન્સી સ્વેપ ડીલ કરાર કર્યા છે? શ્રીલંકાએ કોની સાથે આ પ્રકારના કરાર કર્યા છે? તો શ્રીલંકાએ ચીન સાથે કરાર કર્યા છે. એક કેવું કહેવાય છે ને કે જ્યારે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, તો જ્યારે કોઈની બુદ્ધિ વિપરીત થઈ જાય છે ને, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ એટલે જ્યારે અંત સમય આવે છે ને ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. એટલે કે જે વ્યક્તિ જ્યારે મરવા પડ્યા હોય છે ને, અથવા એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે ને, ત્યારે ચીન પાસે મદદ માંગવા માટે જાય છે. શ્રીલંકાએ દ્વિપક્ષીય વેપાર અને ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ચીન સાથે $10 બિલિયન કરન્સી સ્વેપ ડીલ કરાર કર્યા છે. સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકા અને પીપલ બેંક ઓફ ચાઇના એના વચ્ચે આ કરાર એ 3 વર્ષ માટે માન્ય રહેશે. 2020માં શ્રીલંકાની આયાતનો સૌથી મોટો સ્ત્રોત તો એ પણ ચીન હતું, કે જે ચીનની આયાત $3.6 બિલિયન એટલે કે શ્રીલંકાની આયાતના 22% જેટલી તેની હતી. મિત્રો, હવે આપણે જે બુકબર્ડની એન્ડ્રોઇડ એપ છે, લાઈવ બેચ લાઈવ ક્લાસ આપણે ચાલુ થઈ ચૂક્યા છે. હાલ તમે સમજો છો કે આપણે જે 8 મહાનગરપાલિકાઓ છે, એ 8-8 મહાનગરપાલિકાઓ એમાં ટ્યુશન ક્લાસીસને બંધ રાખવામાં આવ્યા છે. તો વિદ્યાર્થીઓ તૈયારી કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. આજે 26 માર્ચ 2021 કોરોનાને 1 વર્ષ થયું, કોરોનાની એનિવર્સરી પણ આપણે ઉજવી લીધી, તેમ છતાં કોરોના આપણો પીછો નથી છોડ્યો, પણ આપણે એક્ઝામનો પીછો નથી છોડવો. તો લાઈવ ક્લાસ પણ હાલ ચાલુ થઈ છે. બુકબર્ડની એન્ડ્રોઇડ એપ તમે ડાઉનલોડ કરી લો, અગર તમે ડાઉનલોડ કરી લીધી છે તો એને અપડેટ કરી લો, તમને લાઈવ ક્લાસનું એક મોડ્યુલ બતાવશે. અને લાઈવ ક્લાસ, આ લાઈવ ક્લાસ માટે હાલ આપણે જે ક્લાસ ચાલુ કર્યા છે, ક્લાસ 3 જનરલ બેચ છે, બિન સચિવાલય, PSI SI અને કોન્સ્ટેબલની બેચ આપણે મૂકી છે, જેની પ્રાઇસ હાલ જે પ્રાઇસ છે, એક્ઝામ્પલ તરીકે લઉં તો ક્લાસ 3 જનરલ બેચ જેની 11,999 પ્રાઇસ છે, પરંતુ હાલ જે ડિસ્કાઉન્ટ ચાલુ રહ્યું છે, ડિસ્કાઉન્ટ કયા સમય સુધી છે, તો 29 માર્ચ સુધી છે, એટલે કે હોળી ધૂળેટી સુધીનું છે આ 29 માર્ચ સુધીની. 29 માર્ચ પછીના દિવસે એની પ્રાઇસ થઈ જશે 11,999, પરંતુ હાલ આપણા ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે તમે પ્રોમોકોડ ઉપયોગ કરો, BookBird25 એટલે કે BookBird25 આ પ્રોમોકોડ ઉપયોગ કરો અને તમને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે 25%, એટલે તમારો પ્રાઇસ બનશે 8,999. પરંતુ જો તમે વિડીયો જે કોર્સ છે એ વિડીયો કોર્સ રેકોર્ડેડ કોર્સ પરચેસ કરવા માંગશો તો ક્લાસ 3 જનરલ બેચ એની કિંમત છે હવે 7,999, તો એમાં પણ તમને 20% ડિસ્કાઉન્ટ મળે છે, તો હવે 6,399માં તમને આ એપ્લિકેશન મળશે. પરંતુ જો તમે લાઈવ ક્લાસ જોઈન કરો છો, તો લાઈવ ક્લાસ જે વ્યક્તિ આ કોર્સ જોઈન કરે છે તો એમને રેકોર્ડેડ વિડીયો કોર્સ એકદમ ફ્રી આપવામાં આવશે. કોઈ પણ તમે લાઈવ ક્લાસ તમે પરચેસ કરો છો કોર્સ, તો તમને વિડીયો રેકોર્ડેડ જે વિડીયો છે એનો કોર્સ તમને બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે. PSI SI જે બેચ જે વિદ્યાર્થી લેવા માંગે છે તો હાલ એની પ્રાઇસ છે 10,999, પરંતુ બુકબર્ડ પ્રોમોકોડ 25 યુઝ કરશો તો તમને 8,249 મળશે. સાથે સાથે રેકોર્ડેડ વિડીયો જે છે 6,999 કોર્સ એ તમને આ 8,249માં તમને બિલકુલ ફ્રી આપવામાં આવશે. જે વિદ્યાર્થી આ કોર્સ પરચેસ કરવા માંગે છે તો તમે કોલ કરી શકો છો 7575878699, એટલે કે આપણી જે એપ્લિકેશનનો હેલ્પલાઇન નંબર છે એ હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરીને વધુ વિગત માટે જાણી શકો છો. અગેન તમને એક નંબર આપું છું, એપ્લિકેશન માટેનો નંબર છે 7575878699 પર તમે કોલ કરી અને વધુ વિગત પૂછી શકો છો. તો મિત્રો, આ હતા આપણા આજ રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકર્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.